નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્ર. આ ચેપ્ટર માંથી 6 માર્ક નું પૂછાય છે. ધોરણ 10 નો આ પ્રશ્ન નંબર 74.1 જે આપણે મધ્યક શોધતા હતા તેમાં સાધ્યના 9 દાખલા પત્યા છે. આ એક નવી રકમ છે કે આવૃત્તિ વિતરણનો મધ્ય ત્રણેય રીતે શું આવો પણ કદાચ પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. ત્રણેય રીતે એક સાધ્ય રીત, એક ધરેલા મધ્યક ની રીત અને એક પદ વિસર્જન ની રીત. તો આપણે જોઈ શકીએ તો અહીંયા આપણને આવૃત્તિ આપેલી છે. આ વર્ગ તો છે જ, આપણા પાંચ ખાના આવતા હતા તો અહીંયા ખાના વધી ગયા છે. તો આ એક, બે, ત્રણ અને ચાર ખાના આપણે વધારીએ છીએ. આપણે અલગ અલગ પણ શોધી શકીએ પણ આપણે એક જ કોષ્ટકમાં બધું બતાવી દઈએ. આવૃત્તિ શાની 4, 8, 3, 20, 3, 4 અને આ બધાનો સરવાળો એટલે સમેશન fi બરાબર 8 ને 4 12 ને 3 15 ને 3 18 ને 4 22 ને 8 30 બધી પડી 3 ને 2 5 એટલે સમેશન fi આપણને કેટલા આવ્યા છે? 50. હવે મધ્યકમાં શીખવાની છે તો આપણને ખબર જ છે કે ગઈકાલે આપણે કીધેલું તેમ અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2 એટલે 0 વત્તા 10 એટલે 10 ભાગ્યા 2 એટલે કેટલા આવવાના? 5. 10 અને 20 ની મધ્ય કિંમત તો આપણે જોવાનું કે વર્ગ લંબાઈ કેટલી છે? બધા 10 10 છે એટલે પહેલા ની મધ્ય કિંમત સુધી પછી 10 10 ઉમેરતા જઈએ એટલે કેટલા આવશે? 15 25 25 માં 10 ઉમેરે એટલે 35 માં 10 ઉમેરે એટલે 45 માં 10 ઉમેરે એટલે 55 માં 10 ઉમેરે એટલે કેટલા આવવાના? 65. બરાબર છે. હવે આપણે અહીંયા એ ધારવાનું છે તો એક આ ધારી લઈએ આપણે સેન્ટરમાં બરાબર ને 3 ખાના ઉપર 3 ખાનાળી છે એટલે એ બરાબર 35 અહીંયા ધારી આપણે બરાબર છે. પણ એ પહેલા આપણે ભૂલ ન પડે એના માટે આપણે એક કાર્ય કરી લઈએ. કારણ કે સૌથી પહેલા આપણને આવશે સારી રીતે શોધવા માટે fi xi એટલે fi અને xi નો ગુણાકાર કરી લઈએ એટલે આપણને તકલીફ ન પડે. તો આ બેનો ગુણાકાર તો 5 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 15 ગુણ્યા 8 એટલે 8 ને 3 40 0 વધી પડી 4 8 1 ને 4 12 એટલે કેટલા આવવાના 125 25 ગુણ્યા 3 એટલે 25 તારીખ કેટલા આવવાના 75 25 ગુણ્યા 3 એટલે 35 નું 70 એટલે કેટલા આવશે 700 45 ગુણ્યા 3 એટલે 5 તારીખ 15 વધી પડી 1 4 4 12 ને 13 એટલે કેટલા આવવાના 135 55 ગુણ્યા 4 એટલે 5 6 20 વધી પડી 2 5 6 20 ને 2 22 એટલે ગુણાકાર પણ મળે કરતા આવું તો એવો જોઈએ પાસે ગુણ્યા 8 તો 8 5 6 40 વધી પડી 4 8 6 48 ને 4 52 આનો સરવાળો બી કરી દીધી આપણે એટલે સમેશન fi xi બરાબર. તો આપણે જોઈ લઈએ એમની સંખ્યા લખેલી છે કે સરવાળો અહીંયા થી છે 0 0 માં 5 ઉમેરે 5 અને 5 10 એટલે 0 બધી પડી 1 2 ને 3 3 ને 5 5 ને 7 12 12 માં 9 ઉમેરે તો 15 15 માં 2 ઉમેરે તો 17 17 માં 2 ઉમેરે તો 19 બધી પડી 1 અને 2 2 માં 7 ઉમેરે તો 9 ને 10 ને 12 12 માં 5 ઉમેરે તો 17 એટલે કેટલા આવવાના? 1790. આ કોની કિંમત આવી? fi xi. હવે ધારેલા મધ્યકની રીતે તે અહીંયા જોઈ લઈએ આપણે એટલે a બરાબર 35 થાય એટલે xi માઇનસ છે એટલે xi તરીકે કેટલા? 35. a તરીકે કેટલા? 35. 35 માંથી 35 જાય એટલે કેટલા આવશે? 0. હવે અહીંયા આપણે જોયું છે કે ધારેલા મધ્યકની રીતે કરવાનું છે. આમ તો વર્ગમાં બધાની સરખી છે પણ પદ વિચલનમાં આપણે છેદમાં h લખેલું છે અહીંયા છેદમાં h નથી એટલે આપણે જોઈએ xi તરીકે 25 માંથી 35 જાય એટલે કેટલા આવવાના? માઇનસ 10. પછી xi તરીકે 15 માંથી 35 જાય એટલે કેટલા આવવાના? 20. અને પછી 5 માંથી 35 જાય એટલે કેટલા આવવાના? 30. પછી નીચે 45 માંથી 35 જાય એટલે કેટલા આવવાના? 10. 55 માંથી 35 જાય એટલે કેટલા આવવાના? 20. અને પછી 65 માંથી 35 જાય એટલે 0 અને કેટલા આવવાના? 30. તો ત્યાર પછી અહીંયા અંકનું આપણે જોઈએ કે fi dx
એટલે એનું કામ આપણે પતાવી જોઈએ fid એટલે fi અને di નો ગુણાંક તો 30 ગુણ્યા 4 એટલે 4 ગુણ્યા 3 એટલે 12 120 પછી આનું ડાયગો ગુણાંક 816 એટલે કેટલા આવે 160 પછી -10 ગુણ્યા 3 એટલે કેટલા આવે 30 પછી 20 ગુણ્યા 0 એટલે કેટલા આવે 0 પછી 10 ગુણ્યા 3 એટલે કેટલા આવે 30 પછી 20 ગુણ્યા 4 એટલે કેટલા આવે 80 અને પછી 8 ગુણ્યા 30 એટલે 8 4 24 એટલે કેટલા આવે 240 એનું બી સાદું અહીં આપી દઈએ એટલે આપણે અહીંયા લખીશું સમેશન fi di બરાબર ઋણ સંખ્યાનો સરવાળો એટલે 0 0 0 એટલે કેટલા આવે 0 પછી 6 અને 2 8 અને 3 11 વધી પડી 1 2 3 એટલે કેટલા આવે 310 માઈનસ 310 અને પ્લસ બધાનો સરવાળો 0 વત્તા 0 વત્તા 0 એટલે કેટલા આવશે 0 પછી 8 ને 3 11 ને 4 15 વધી પડી 1 અને 2 3 એટલે કેટલા આવે 350 એક સંખ્યા ધન છે એક ઋણ છે એટલે જેમાં મોટી સંખ્યા આવે પ્લસ 350 માંથી 310 જાય એટલે કેટલા આવે 340 આપણને શું મળ્યું સમેશન fi di બરાબર છે હવે ui એટલે xi - a / h એટલે સેમ xi - a એટલે તો 0 થવાના અને 0 / h એટલે વર્ગમાં બાય એટલે ભાગ્યા 10 એટલે કેટલા રહેશે 0 રહેશે પછી અહીંયા xi - a માઈનસ 10 હતા h તરીકે 10 10 / 10 એટલે કેટલા મળે અહીંયા માઈનસ 1 અહીંયા કેટલા આવશે માઈનસ 2 અહીંયા કેટલા આવવાના માઈનસ 3 અહીંયા કેટલા આવશે 1 2 અને 3 બરાબર છે તો આપણે જોઈ શકીએ કે કેવી રીતના કરી શકતા છે પછી ફરીથી fi અને ui નો ગુણાકાર એટલે ભૂલ ન થાય કયા કયા ગુણાકાર કયા સાથે કરવાનું છે તો 4 ગુણ્યા 3 એટલે માઈનસ 12 8 ગુણ્યા 2 એટલે માઈનસ 16 3 ગુણ્યા 1 એટલે માઈનસ 3 20 ગુણ્યા 0 એટલે કેટલા આવે 0 3 ગુણ્યા 1 એટલે કેટલા આવશે 3 4 ગુણ્યા 2 એટલે કેટલા આવે 8 અને 8 ગુણ્યા 3 એટલે કેટલા આવે 24 આવે છે બરાબર છે હવે અહીં જે સમેશન fi ui બરાબર ઋણ સંખ્યાનો સરવાળો 6 અને 2 8 8 ને 3 11 વધી પડી 1 2 અને 3 માઈનસ 31 અહીંયા 310 હતા અહીંયા 31 છે ફરક શું છે અહીંયા 1 2 3 હતા અહીંયા 1 2 10 20 30 છે એવી રીતે નીચે પણ સેમ રહેશે 8 ને 3 11 ને 4 15 વધી પડી 1 ને 2 3 કેવા મળવાના પ્લસ 32 એટલે સમેશન fi ui કેટલા મળશે આપણને પ્લસ 4 તો આપણે જોઈ શકીએ આપણે આપણને બધાની કિંમત મળી ગઈ છે 3 રીત છે જેમાંની પહેલી રીત મધ્ય શોધવાની સાદી બરાબર એ જો તમે લખી પણ શકીએ સાદી રીત તો સાદી રીત માટે x બાર બરાબર સૂત્ર શું આવવાનું સમેશન fi xi ના છેદમાં શું આવશે સમેશન fi આ સમેશન fi xi આપણને મળેલું છે કેટલું 1790 ને એમ લખું છું 1790 ભાગ્યા સમેશન fi તો સમેશન fi કેટલા મળે દાદા 50 એટલે એ કેટલા આવે 50 0 0 નીકળી ગયા માટે x બાર બરાબર 179 ભાગ્યા 5 એટલે અહીંયા આપણે નોર ભાગાકાર કરીએ 5 તારીખ 15 17 માંથી 15 ગયા એટલે 2 અને 9 29 એટલે 5 5 25 29 માંથી 25 ગયા એટલે 4 ભાગ્ય 4 એટલે પોઈન્ટ એટલે ઉપરથી 0 40 5 8 40 એટલે મધ્ય આપણને કેટલા મળ્યો 35.8 બીજી રીત એટલે કે ધારેલા મધ્ય પેલી મધ્ય પેલી ધારેલા મધ્ય પેલી માં શું આવશે x બાર ઇક્વલ ટુ a પ્લસ સમેશન fi di ના છેદમાં સમેશન fi આપણું ધારેલા મધ્ય પેલી છે બરાબર a તરીકે આપણે ધારેલા હતા અહીંયા કેટલા 35 અને સમેશન fi di તો આપણે જોઈ શકીએ સમેશન fi di કેટલા બનેલા હતા પ્લસ 40
भाग गया समेशन f i, समेशन f i के क्लास है 50, 0 0 निकल गया, मतलब 35 4/5 बराबर 35 बराबर 4 भाग गया 5 भाग में थी 4 तो मतलब 0 પછી 4 અને 0 એટલે 40 સંખ્યા એટલે 5 8 40 થશે એટલે 4 ભાગ્યા 5 નો જવાબ આવશે 0.8 બરાબર થશે 35.8 એટલે ધારેલા મુજબ રીતે પણ જવાબ કેટલો મળ્યો આપણે 35.8 જે કોઈ વિદ્યાર્થીને ભગાકાર રાખતા ના આવડે એ સાઈડ પર કરી શકે છે 4 ભાગ્યા 5 આઈ બરાબર છે ત્રીજી રીત છે આપણી ધારેલા पद विचलन की पद विचलन की रीति और पद विचलन की रीति के x बार इज इक्वल टू a प्लस समेशन fi ui छेद में समेशन fi इनटू h पहला साधी रीत में खाली આટલો હતો ધારેલા બંધક રીત માં આટલો હતો અને પદ વિચલન ની રીત માં h ખાલી ઉમેરાય પહેલા ખાલી આટલો હતો પછી તેમાં a ઉમેરાય અને પછી h અને અંદર કિંમત મૂકીને એ રીતે મારા આપણે ખબર છે એટલે 35 સમેશન fi ui કેટલા છે આપણો બધાનો સરવાળો બોલેલો તો +4 ના છેદમાં સમેશન fi એટલે 50 અને h એટલે આપેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી 10 0 0 નીકળી ગયા ફરીથી 35 4 ભાગ્યા 5 આપણે કરેલા છે કેટલા 0.8 ઉમેરીએ 35.0 35.8 તો આપણે જોઈ શકીએ કે આપણે ત્રણ રીતે મધ્યક શોધ્યું સાધી રીતે ધારેલા મધ્યકની રીતે અને પદ વિચલન રીતે તો આપણા જવાબમાં કોઈ પણ પ્રકારનો તફાવત આવતો નથી અને બહુ સરળ રીતે આપણે દાખલો કરી અને સમજી શકીએ છીએ તો હવે દાખલા વિચાર તમને જોઈતા હોય